નમસ્કાર મિત્રો, હું પરેશ ચાવડા એજ સફરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો આજે જોઈએ તારીખ 10-12 માર્ચ 2017ના કરંટ અફેર્સના અગત્યના મુદ્દાઓ. સૌપ્રથમ શરૂઆત કરીએ મિત્રો મુંબઈમાં. શિવસેનાના મહાદેવેશ્વર મુંબઈના 76મા મેયર તરીકે પસંદગી પામ્યા છે અથવા તો ચૂંટાયા છે એમ કહી શકાય. મિત્રો આપને જણાવી દઈએ કે વર્ષ 2014થી એટલે કે 2014થી 2017 દરમિયાન મુંબઈના મેયર તરીકે સ્નેહલ આંબેડકર, કાર્યભાર સંભાળી રહ્યા હતા. તેઓ મુંબઈમાં 6ઠા મહિલા મેયર હતા, એટલે કે જે સ્ત્રીઓ છે એની અંદરથી 6ઠા મહિલા મેયર તરીકેની કામગીરી છે તેણે કરેલી. મિત્રો આપને એક વાત એ પણ યાદ અપાવીએ કે મુંબઈને ટૂંકા નામથી MCGM નામે ઓળખાય છે, જેને કહી શકાય મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ ગ્રેટર મુંબઈ. મિત્રો આપણે વાત કરીએ કે મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ ગ્રેટર મુંબઈના પ્રથમ મેયર તરીકે જે બી બોમન બહેરામ હતા, આ પ્રથમ મેયર હતા. ત્યાર પછીની વાત કરીએ તો દેશમાં ખેત ઉત્પાદનોને થતું નુકસાન અટકાવવા માટે ટૂંક સમયમાં ભારત સરકાર 100 જેટલા કોલ્ડ ચેઇન પ્રોજેક્ટને મંજૂરી આપશે. ત્યાર પછીની વાત કરીએ તો હાલ દેશના 50 એરપોર્ટને વિકસાવવાની યોજનાનું નામ ઉડે દેશ કા આમ આદમી અંતર્ગત છે અથવા તો આ નામ રખાયું છે એમ કહી શકાય. મિત્રો અહીંયા નામ લીધું છે ઉડે દેશ કા આમ આદમી. આ યોજનાની ટૂંકા નામથી આપણે ઉડાન UDAN તરીકે ઓળખશું, એટલે કે એને ઉડાન તરીકે ઓળખશું. ઉડાનનું પૂરું નામ આપને જણાવી દઈએ, યુ જેનો મતલબ થાય છે ઉડે, ડી નો મતલબ થાય દેશ કા આમ એટલે કે એ, અને અહીંયા આદમી જેને આપણે નાગરિક બોલીએ છીએ અને નાગરિક માટેનો શબ્દ છે એન, જેને કહે છે UDAN ઉડાન. ત્યાર પછીની વાત કરીએ તો સમગ્ર ભારત દેશમાં 398 એર સ્ટ્રીપ આવેલ છે, જ્યારે ગુજરાતમાં 21 એર સ્ટ્રીપ આવેલી છે. ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો હવેથી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત LPG કનેક્શન પ્રાપ્ત કરવા માટે આધાર કાર્ડ જરૂરી પુરાવા સ્વરૂપે આપવું ફરજિયાત રહેશે. મિત્રો આપણે આગળ વાત કરી ગયા છે તે સરકાર દ્વારા આધાર કાર્ડને નાની મોટી 34 જેટલી યોજનાઓ સાથે સાંકળી લેવામાં આવેલ છે, અને આ યોજનામાં આધાર કાર્ડ છે એને અનિવાર્ય કરેલ છે. ત્યાર પછીની વાત કરીએ તો તેલ ઉત્પાદન ક્ષેત્રને વધારવા માટે ભારત દ્વારા નવી લાયસન્સ પોલિસીની જાહેરાત કરવામાં આવેલ છે. મિત્રો આપને જણાવી દઈએ કે ભારતમાં પ્રથમ તેલ શુદ્ધિકરણ રિફાઇનરી છે એ અસમ રાજ્યના દિગ્બોય ખાતે શરૂ થયેલી, અને વર્ષ હતું 1859. ત્યાર પછીની વાત કરીએ તો ઇન્ડોનેશિયાના જાકાર્તામાં 6 અને 7 માર્ચ 2017ના રોજ 21 દેશો વચ્ચે ઇન્ડિયન ઓશિયન રિમ એસોસિએશનમાં ભારતનું પ્રતિનિધિત્વ દેશના ઉપરાષ્ટ્રપતિ શ્રી હામિદ અંસારી કરશે. મિત્રો આપ જોઈ શકો છો કે અહીંયા હામિદ અંસારીનું નામ છે અહીંયા ઇન્ડિકેટ કરેલું છે કે જે આ સંસ્થા છે એટલે કે સંગઠન છે તેનું પ્રતિનિધિત્વ કરશે. ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો ભારતીય ફિલ્મ અભિનેત્રી ઐશ્વર્યા રાયે આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ અને ઓસ્ટ્રેલિયાના પુરસ્કારમાં સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર જીતેલ છે. મિત્રો આપને જણાવી દઈએ કે ઐશ્વર્યા રાય છે એણે વર્ષ 1994માં મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો. મિત્રો ત્યારબાદ એણે સફળતાના અનેક ઊંચાઈઓ છે એ પ્રાપ્ત કરેલી છે, અને ઘણી બધી તેની શ્રેષ્ઠ ફિલ્મો છે એ પણ ભારતના રૂપેરી પડદે અંકિત થઈ ચૂકી છે. ત્યાર પછીની વાત કરીએ વિઓલા ડેવિસને હાવર્ડ દ્વારા વર્ષ 2017ના આર્ટિસ્ટ ઓફ ધ યર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલ છે. મિત્રો આપણે હાવર્ડ યુનિવર્સિટીની વાત કરીએ તો હાવર્ડ યુનિવર્સિટીની સ્થાપના 1636માં થયેલ છે. ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો સંયુક્ત રાષ્ટ્રસંઘે ટીકાકરણ કાર્યક્રમ માટે ભારતના ડોક્ટર સોનિકાને પ્રથમ સિનિયર પ્રોજેક્ટ અધિકારીના રૂપમાં નિયુક્ત કરેલ છે. મિત્રો અહીંયા યુનાઇટેડ નેશન્સની સ્થાપના તારીખ છે એને જો આપણે વાત કરીએ તો 24 ઓક્ટોબર અને 1945ના રોજ યુનાઇટેડ નેશન્સની સ્થાપના થઈ હતી. મિત્રો આ સંસ્થાનું ચાર્ટર એ 26 જૂન 1945માં અસ્તિત્વમાં આવ્યું હતું.
1945. અહીંયા ચાર્ટર માટેની જે તારીખ છે એને 26 જૂન તરીકે યાદ રાખવી ઘટે. ત્યાર પછીની વાત કરીએ તો ગુજરાતના વાંકાનેર પાસેના રામપરા અભયારણ્ય વિસ્તારને ભારત સરકાર દ્વારા ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવામાં આવેલ છે. મિત્રો, અહીંયા આપણે વાત એ પણ કરી શકાય કે સરકાર પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ધરાવતી હોવાને કારણે આવા વિસ્તારો છે એનું વધારે મહત્વ છે એ આપે છે એમ કહી શકાય. ત્યાર પછીની વાત કરીએ તો દેશના વડાપ્રધાનશ્રીએ ઓખા અને બેટ દ્વારકા વચ્ચે રૂપિયા 500 કરોડના ખર્ચે આઇકોનિક બ્રિજ બનાવવાની જાહેરાત કરેલ છે. મિત્રો, અહીંયા બેટ દ્વારકા છે એ હિન્દુ ધર્મના લોકો છે એનું એક આસ્થાનું પ્રતીક છે અને જે ભૂમિ ભગવાન શ્રી કૃષ્ણ સાથે સંકળાયેલી છે એવું કહી શકાય. ત્યાર પછીની વાત કરીએ તો બેટ દ્વારકાનું જૂનું નામ એક શંખોદ્વાર તરીકે પણ ઓળખાય છે. આમ એ ભારતીય પરંપરામાં અથવા તો ભારતીય ધરોહર છે એ ઐતિહાસિક ભૂમિ તરીકે પણ બેટ દ્વારકા છે એને આપણે લઈશું. ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો આગામી 24 જૂન 2017 યોજાનારા આઈસીસી મહિલા વર્લ્ડ કપના પ્રથમ દિવસે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મેચ છે એ રમાશે. ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો આઈસીસી દ્વારા પૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરને વર્ષ 2017ના મહિલા વિશ્વકપના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મિત્રો, અહીંયા સચિન તેંડુલકર છે કે જેની લોકપ્રિયતાને કારણે તેઓને આ રમતના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરાયા છે. ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો 8 માર્ચના રોજ દેશના વડાપ્રધાનશ્રીએ દેશભરમાંથી સ્વચ્છતા ચેમ્પિયન બને 10 મહિલા સરપંચોનું સન્માન કર્યું હતું. મિત્રો, આપને જણાવી દઈએ કે આ સન્માન ગુજરાતના આંગણે ગાંધીનગર ખાતે થયેલું. ત્યાર પછીની વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા નાના માછીમારો માટે મોટી અને આધુનિક બોટ ખરીદવા માટે મુદ્રા યોજનાની જાહેરાત કરવામાં આવેલ છે. અહીંયા આ મુદ્રા યોજના છે એની આપણે વાત કરીએ તો આ યોજનાની શરૂઆત 8 એપ્રિલ 2015 થયેલ છે. બીજી વાત એ પણ જણાવીએ કે મુદ્રાનું આખું નામ આ તકે આપણે જાણવું અગત્યનું રહેશે. તો પ્રયાસ કરીએ કે ભાઈ મુદ્રા છે એનું આખું નામ શું થાય છે. તો કે MUDRA. તો હવે તેનું આખું નામ જોવાનો પ્રયાસ કરીએ. મુદ્રાનો અર્થ થાય છે માઇક્રો યુનિટ્સ. અહીંયા મુદ્રા યોજનાનું આખું નામ થાય છે માઇક્રો યુનિટ્સ ડેવલપમેન્ટ એન્ડ રીફાઇનાન્સ એજન્સી. ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો કેન્દ્ર સરકાર દ્વારા સજાવટી માછલી પાલનનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવા માટે 8 રાજ્યોને પસંદ કરવામાં આવ્યા છે. મિત્રો, આપને જણાવી દઈએ કે પૂર્વ ભારતના લોકો એક પોતાની પરંપરા પ્રમાણે પોતાના રહેઠાણની પાછળ એક નાનકડું તળાવ છે એની રચના કરે છે, એટલે કે તળાવ બાંધે છે અને એ તળાવની અંદર નાની નાની માછલીઓ છે એનો એ ઉછેર કરે છે. મિત્રો, અહીંયા આ માછલીનો ઉપયોગ છે એ પોતાના ખોરાક માટે પણ કરતા હોય એવું બની શકે, પણ અહીંયા જે પ્રોજેક્ટ છે એ સરકારનો હટકે પ્રોજેક્ટ છે. કારણ કે આ માછલી છે એ સજાવટી માછલી સ્વરૂપે, એટલે કે એક વ્યાપારી ધોરણે માછલી છે એનું પાલન થઈ શકે એવો પ્રોજેક્ટ છે શરૂ કરેલ છે અને જે દેશના 8 રાજ્યોમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે એને પસંદ કર્યા છે એ આપણા માટે અગત્યની વાત છે. ત્યાર પછીની વાત કરીએ તો દેશમાં પ્રથમવાર સુપ્રીમ કોર્ટ દ્વારા કોલકાતા હાઈકોર્ટના વર્તમાન જજ CS કર્ણન વિરુદ્ધ વોરંટ ઇસ્યુ કરેલ છે. મિત્રો, આવું પ્રથમવાર બનેલ છે કે કોઈ જજ પોતાના પદ પર હોય અને એના પર વોરંટ છે એ જારી કરવામાં આવ્યું હોય. ત્યારબાદ વાત કરીએ કર્ણાટક રાજ્યના મુખ્યમંત્રી દ્વારા તેમની સરકારની ઉપલબ્ધિઓ દર્શાવવા માટે પ્રતિબિંબ નામની યોજના છે એની શરૂઆત કરેલ છે. એમાં સરકારના જે કાર્યો છે એ કાર્યોની માહિતી છે એ સીધી સામાન્ય નાગરિક સુધી પહોંચાડવાનો પ્રયાસ થશે. એશિયાના પ્રથમ મહિલા ડીઝલ એન્જિન ડ્રાઈવર મુમતાજ M. કાજીને દેશના રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે. મિત્રો, અહીંયા આપ મુમતાજ કાજીને જોઈ શકો છો કે જે ટ્રેન છે એને ઓપરેટિંગ કરી રહ્યા છે. ત્યાર પછીની વાત કરીએ તો આગામી એપ્રિલ માસમાં દેશમાં 3 લોકસભા અને 12 વિધાનસભાની સીટો માટે ચૂંટણી પ્રક્રિયા આયોજિત કરવામાં આવશે. ત્યારબાદ વાત કરીએ નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન દ્વારા 45 મેગાવોટની ક્ષમતાવાળું ભાડલા સૌર ઉત્પાદન એકમ શરૂ કરવામાં આવેલ છે. ત્યાર પછીની વાત કરીએ તો કોંકણી ભાષાના લેખક મહાબળેશ્વર સેલને તેમના ઉપન્યાસ
હોથન માટે સરસ્વતી સન્માન 2016 આપવામાં આવેલ છે. મિત્રો આપને જણાવી દઈએ, સરસ્વતી સન્માન છે એ સરસ્વતી સન્માનની શરૂઆત વર્ષ 1991 થી થયેલ છે અને ભારતમાં સૌપ્રથમ સરસ્વતી સન્માન છે એ હરિવંશ રાય બચ્ચનને અપાયું હતું અને આ સન્માન તેઓને તેમની બાયોગ્રાફી માટે અપાયું હતું. ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો મધ્યપ્રદેશ રાજ્યમાં વિધવા મહિલાઓને નવું નામ પ્રદાન કરવામાં આવ્યું છે. હવેથી વિધવા મહિલાઓ મધ્યપ્રદેશની અંદર કલ્યાણી નામથી ઓળખાશે. ત્યારબાદ વાત કરીએ ભારતમાં રમાનારી પ્રથમ વિમેન્સ ક્રિકેટ લીગ T20 ટુર્નામેન્ટનો લોગો હાલમાં લોન્ચ કરવામાં આવેલ છે. ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો 11 માર્ચ 1985 ના રોજ સોવિયત સંઘના છેલ્લા રાષ્ટ્રપતિ મિખાઇલ ગોર્બોચોવે કોમ્યુનિસ્ટ પાર્ટીના મહાસચિવ તરીકે બિરાજ્યા હતા. ત્યાર પછીની વાત કરીએ તો ભારતના ચૂંટણી પંચ દ્વારા મણિપુર વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવેલ છે. તેમાં કોંગ્રેસને 25 જ્યારે ભાજપને 21 સીટો પ્રાપ્ત થયેલ છે. મિત્રો આપણે જણાવી દઈએ કે પંજાબમાં યોજાયેલ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને વિજય મળેલ છે. અહીંયા મણિપુર સાથે આ પંજાબની વાત કરીએ તો એમાં પણ કોંગ્રેસ છે એ જીતેલ છે. ત્યાર પછીની વાત કરીએ તો ભારત દ્વારા વર્ષ 2008 છોડાયેલ ચંદ્રયાન 1 ની ભાળ નાસા સંસ્થા દ્વારા મેળવી લેવામાં આવેલ છે. મિત્રો આપણે વાત કરીએ કે ઇસરોનું ચંદ્રયાન 1 વર્ષ 2009 સંપર્ક વિહોણું બન્યું હતું. ત્યાર પછીની વાત કરીએ તો નાસાનું પૂરું નામ જે આગળ ઉપર એકાદ વિડીયોની અંદર મારા ખ્યાલ છે એમ મારાથી એક શબ્દ છે એ ભૂલ ભરેલો બોલાઈ ગયો છે. તો મિત્રો આપણે અહીંયા નાસાનું પૂરું નામ ફરી વખત રિપીટ કરવાનો પ્રયાસ કરીએ. NASA નું પૂરું નામ થાય છે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન. લખવાનો પ્રયાસ કરીએ, નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન. ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો હાલમાં ભારતીય સૈન્યમાં વોટર જેટ ફાસ્ટ એટેક જહાજ INS તિલચાંગ ભારતીય સૈન્યમાં સામેલ કરવામાં આવેલ છે. મિત્રો આપને જણાવી દઈએ કે જ્યાં તિલચાંગ નામ છે એ અંદમાન નિકોબાર ની અંદર એટલે કે અહીંયા અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ ની અંદર આવેલા એક ટાપુનું નામ છે. ત્યાર પછીની વાત કરીએ તો હિમાચલ પ્રદેશમાં નોકરી શોધવા માટે મોબાઈલ એપ મેરા હુનર HP ની શરૂઆત કરવામાં આવેલ છે. ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો 11 માર્ચ 2017 ના રોજ ભારતમાં 450 કિલોમીટરની રેન્જવાળી બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવેલ છે. જોઈએ મિત્રો આજનો સવાલ, નોકરી શોધવા માટે મોબાઈલ એપ મેરા હુનર HP ની શરૂઆત ક્યાં રાજ્ય દ્વારા કરવામાં આવેલ છે? તો મિત્રો કેવો લાગ્યો આપને આ વિડીયો? જો આપને આ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને જરૂરથી લાઈક કરો, તેને શેર કરો અને જરૂરિયાતવાળા મિત્રોને જરૂરથી આપો. આ ઉપરાંત અમારી આપને ખાસ વિનંતી રહેશે કે પ્લે સ્ટોર ઉપરથી અમારી એજુસફર નામની મોબાઈલ એપ્લિકેશન પણ ડાઉનલોડ કરશો, જેથી કરીને નવીન પ્રવાહ સાથે આપ સતત ને સતત વાકેફ રહી શકો. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.